અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં લોકોએ દૂધ લેવા માટે લાઈનો લગાવી દીધી, તો અમદાવાદના મોટાભાગના અમૂલ પાર્લર પર દૂધ લેવા માટે લોકોની કતારો જોવા મળી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે અમૂલ દ્વારા પહેલા પણ કહેવામાં આવ્યું છે અને હાલમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે દૂધની કોઈ અછત નહીં થાય, પણ કાલે આખો દિવસ સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુના કારણે લોકો દૂધ માટે લાઈનો લગાવી રહ્યા છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી પાસેથી. જયંતિ, જે રીતે લોકોને એક બીક છે કે આવતીકાલે જનતા કર્ફ્યુના કારણે દૂધ નહીં મળે, તેના કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે, શું વધુ માહિતી? મિથુન, ચોક્કસથી, આવતીકાલે જનતા કર્ફ્યુ છે. સવારે 7 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ છે, જેને લઈને લોકોમાં એક પ્રકારનો ડર છે કે આવતીકાલે જીવન જરૂરિયાત વસ્તુ નહીં મળે, જેમાં ખાસ કરીને દૂધ નહીં મળે, તેને લઈને લોકોએ અત્યારે જે પાર્લર છે, અમૂલ પાર્લર આગળ લાંબી લાઈન લગાવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં અમદાવાદના જે વિવિધ પાર્લરો છે ત્યાં લાંબી લાઈનો લાગેલી નજરે પડી રહી છે, કારણ કે લોકોમાં એક પ્રકારનો ડર છે કે આવતીકાલે દૂધ નહીં મળે. કારણ કે આવતીકાલે તમામ જે દુકાનો છે, તમામ પ્રકારનું જે દુકાન કહી શકાય કે મોલ કહી શકાય, તમામ આવતીકાલે બંધ રહેવાનું છે, તેને લઈને લોકોમાં એક પ્રકારનો ડર અને ભય જોવા મળી રહ્યો છે. તેને લઈને લોકો આજથી જ દૂધનો સ્ટોક કરી રહ્યા છે. મહત્વની વાત છે કે વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલે જનતા કર્ફ્યુ સ્વયંભૂ લાગુ કરવાની છે, એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે, સાથે સાથે દુકાનો પણ ચાલુ નહીં રહે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. આપ જોઈ શકો છો બોડકદેવ વિસ્તારનો આ પટ્ટો છે જે અમૂલ પાર્લર છે, ત્યાં આગળ લોકો મોટી સંખ્યામાં દૂધ લેવા માટે આવેલા નજરે પડી રહ્યા છે. આ તમામ લોકો છે તે આવતીકાલનો જે સ્ટોક છે તે ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. આપ જોઈ શકો છો પાર્લરમાં આ પ્રકારની મોટી અને લાંબી લાઈનો ભાગ્યે જ લાગતી હોય છે. આ લાઈનો પાછળનું મહત્વનું કારણ આવતીકાલ છે. આવતીકાલે જે રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને આ હડતાલ છે, આ જે લાઈનો છે, અને ખાસ કરીને કહી શકાય કે અમૂલ દ્વારા પણ તમામ પ્રકારે દૂધ આજે રાત્રે લોકોને મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે તે પાર્લરો છે ત્યાં મોટાભાગનું દૂધ અત્યારે પહોંચાડી દેવામાં આવ્યું છે, ગાડી પણ પહોંચી ચૂકી છે અને લોકોને દૂધ આપવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાશે કે લોકોને એક પ્રકારનો જે ભય છે અને આવતીકાલનો જે સ્ટોકની જે વાત છે તેને લઈને આજે લાઈનો અત્યારે નજરે પડી રહી છે. મિથુન, મહત્વની વાત છે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી એક પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે તેવો વડાપ્રધાનનો અને સરકારનો પણ આદેશ છે. જી 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 જી, આભાર જયંતિ માહિતી આપવા બદલ. તો આજથી જ લોકો દૂધ માટે લાઈનો લગાવી રહ્યા છે, સ્ટોક કરી રહ્યા છે, કારણ કે આવતીકાલે જનતા કર્ફ્યુના કારણે બહાર નહીં નીકળી શકે.